કેટલી વાર ક્યાં ખોઈ નાખી તમને કીધું? ફેમિલી આપણે મેડમ મેવરા થઈ ગયા છે ને, આપણે વિડીયો કોલ કર્યો છે ને, વિડીયો કોલ માં ભાઈ નેટવર્ક એટલું બધું આવતું નથી. હમણાં તાર મમ્મી ને ખેતર માંથી વીટી મળી ને જોડાલી વસ્તુ નો ખાઈ લેજો. વીટી ક્યાં તો ખાઈ ખાસ જોશના ફોન કરી દીધો કે મને વીટી મળી. વીટી મળી એકલા ને, કેમ કે યાર ભાઈ જોશના નથી તો હું કરું ભાઈ? હવે ઉપાધિ તો રહેવાની છે ભાઈ, સમય તો. વીટી ભાઈ છે ને પાછી ખોવાઈ ગઈ, કેમ કે મારા મમ્મી છે ને મારા ફોઈ ને ધાણા તોડવા લેવા ગયા તો પાછી ખોવાઈ ગઈ, પાછા મારા મમ્મી ગોતી ને કીવી. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ. ફેમિલી જોશના તો કાલની હોઈ ગઈ છે અને કાલે સાંજે મૂક વાગ્યો હતો એટલે પછી વ્લોગ પણ નથી ઉતાર્યો ફેમિલી, અને એ બે ત્રણ દિવસ એના ઘરે રોકાવા ગઈ છે ને. અત્યારે આપણે ખેતરની અંદર કામ આવે છે, જે બધી બસલાનું હારવાનું હોય બધી સાફ કરવાનું આવે છે, તો મમ્મી ને પપ્પા ને ભરત ને બધી ત્યાં છે ભાઈ. ટ્રેક્ટર આવી ગયું છે ને, ટ્રેક્ટરમાં બધી નાખવાનું છે, તો આપણે અહીંયા જવું પડશે કામ કરવા. તો ફેમિલી જો ભાઈ આ બધી છે ભાઈ, બધીમાં જો હારવો કરી નાખ્યો છે ને, આમાં ભાઈ અમારે ગાયને જે નાખવાના બસલા હોય બસલા હોય તો હવે સાફ કરી નાખવો પડે, કેમ કે છે ને ભાઈ હવે આમાં પાછું કંઈક વાવેતર કરવું પડે ને એ માટે થઈને, એટલે બધું સાફ કરી નાખ્યું છે આપણે આજે. તો ફેમિલી હવે અત્યારે ભાઈ જે આ બધી જવેર પડી છે ને પૂરા વરવા છે, તો જો મારા મમ્મીએ તો પૂરા વરવાનું શરૂ કરી દીધું ને. મારા મમ્મી એમ કહે કે જોશના એમ કહે છે કે વીટી ખોવાઈ ગઈ હતી. મમ્મી કેટલી વાર ઢીંચ ક્યાં ખોઈ નાખી તમને કીધું? તો ફેમિલી યાર જોશના થોડીક વાઇટી ને એના માટે એક વીટી હતી, તો મને કે વીટી ખોવાઈ ગઈ. મમ્મી આગળ કહેવા માંડે મને કે આમાં ગોઈ હતી કે વીટી મળે. તો ભાઈ ફેમિલી હવે આમાં ભેગું થાય, હવે આમાં તો ક્યાં અહીંયા વીટી ખોઈ નાખી હશે? તો મને તો આગળ મમ્મીએ કીધું તે ખબર પડી, મને તો કીધું ન હતું જોશના કે આમાં વીટી ખોઈને બેસી. બોલો એટલે હવે લગભગ મળે નહીં પાવા, મને લાગી છે ભૂખ. તો મમ્મી તમારે બધાને ક્યાંય જમ? મમ્મી ટ્રેક્ટર ભલ્લો પછી તો અમે તો ખાઈ લઈએ કા? તો ભાઈ આપણે ભૂખ લાગી ગઈ છે તો આપણે પહેલાં ખાઈ લઈએ, કેમ કે આ બધું તો હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે અને બાર લાગી જાય. તો ફેમિલી આપણે હવે બેસીએ જમવા માટે, આજે આપણે જમવું પડશે એકલા ને, કેમ કે યાર ભાઈ જોશના નથી તો હું કરવું ભાઈ? હવે ઉપાધિ તો રહેવાની છે ભાઈ, સમય સમય બળવાન છે આપણે કહીએ ને ભાઈ, તો આજે એકલા ને જમવા લેવાનું પડશે. તો ભાઈ જો ભીંડાનું શાક છે, બાકી આમાં છાશ છે, રોટલા તો ભાઈ અંદર રસોડામાં પિંજરામાં લાગે, તો આપણે પેલા લઈને મસ્ત મતો નિરાત જમી લઈએ, પછી આપણે જોશનાને કહીએ વિડીયો કોલ કે શું કરે જોશના નક્ષ. જે ફયા શું કરવાનું છે? ત્યાં પૈસા બનાવ. હા કાલ વાવરી કામ ખરસ દેવાનું છે. મમ્મી આપણે જાવું ને? તો હમણાં તાર મમ્મી ને ખેતર માંથી વીટી મળી ને જોડાલી વસ્તુ નો ખાઈ લેજો. વીટી ત્યાં તો ખાઈ ખાસ જોશના ફોન કરી દીધો કે મને વીટી મળી. વીટી મળી ગઈ? હા વીટી મળી. હા ઘડી જ હું કેતો તો કે ભાઈ ફરિયામાં છે મને કેવાનું તો મને બોલાવીજો રેડી ભૂલતા નહીં ગામ કરસ માં તો આવી જાય ફાઈન લાલ ભાઈ. તો આજ છે ને ફઈ ને અહીંયા ભજીયા ખાઈ છે, ખાવા જવાનું છે ભાઈ, એટલા બધી ધાણા લઈ લીધા ને ભીલા વિના ને ફઈ ભજીયા ખાઈ જ નાખવાના છે ફૂઈ ને આજ. તો વેટી ભાઈ છે ને પાછી ખોવાઈ ગઈ, કેમ કે મારા મમ્મી છે ને મારા ફઈ ને ધાણા તોડવા લેવા ગયા તો પાછી ખોવાઈ ગઈ, પાછા મારા મમ્મી ગોતી ને કેવી વીટી હતી ભાઈ? તો ભાઈ આવી વીટી હતી અમારા મેડમ ની, આવી વીટી જોશના ની હતી. તો ફાઇનલી મળી ગઈ, પાછી પણ મળી ગઈ, બે વાર ખોવાઈ ગઈ. તો હમણાં જોશના વિડીયો કોલ કરીએ ને તો જોશનાને પાછું આપણે કહી દઈએ કે ભાઈ તારી ફાઇનલી તારી વીટી મળી ગઈ છે, કેમ કે બે ત્રણ દિવસથી નો જીવ બહુ આમાં હતો. મમ્મી મને કહેતા હતા કે ગોજ્યો ગોજ્યો, કે સવારના પૂરા જ્યારે વારો ને ત્યારે ગોજ્યો, એટલે આજે સવારના પૂરા હમણાં વાર્તા હતા ને તો ફાઇનલી મળી જ ગઈ. તો ફેમિલી અત્યારે આ બધી રોપામાં પાણી છાંટવાનું છે, કેમ કે ભાઈ હવે ફૂલ ઉનાળો આવી ગયો ને, તો આ બધીમાં ભાઈ હમણાં પાણી જ પાણી કરી દઉં, કેમ કે યાર હવે ઉનાળો તો પાણી તો જોઈએ ને, આપણે વધારે પીવું પડે તો આ છોડને તો જોઈએ ને, તો મારે બધી છોડમાં છાંટવું પડે, બાકી જોશના હોય ને તો બધીમાં છાંટી દઈએ, પણ હવે નથી તો આપણે બધી કરવું પડશે, તો વાંધો નહીં ફટાફટ છાંટી દઈએ યાર. જો આ ટ્રેક્ટર પણ આવી ગયું છે ને, અમારે જે ખેતરની અંદર જે પૂરાને બધી હતું સાફ થઈ ગયું છે ને, અત્યારે એમાં દાંતી મારે છે ને, હવે એમાં હળદો આવવાના છે આપણે ભાઈ. ફેમિલી અત્યારે પાણી છટાઈ ગયું ને ભાઈ, જો આ બાજુ ખેતરનું કામ આવે છે ટ્રેક્ટરનું ને આ બાજુ મમ્મીની બધી વાહન ખેડવું પડશે, તો જવારના પૂરા હતા એ ફટાફટ ભરવા માંડ્યા છે ને. આપણે હવે ટ્રેક્ટર રાખવાનું છે હમણાં થોડીક જ વારની અંદર. ફેમિલી આપણે મેડમ મેવરા થઈ ગયા છે ને, આપણે વિડીયો કોલ કર્યો છે ને, વિડીયો કોલમાં ભાઈ નેટવર્ક એટલું બધું આવતું નથી એ માટે થઈને જો ચોટે. તો જો અત્યારે રોટલા બનાવે છે, ત્યાં રોટલા બનાવવાનું કામ ચાલુ જ છે. એમ કેટલા ઘડ્યા ને કેટલા ઘડવાના છે? એમ તો અમારા પર ઘડી નાખો એટલે અમે પણ આવી જઈએ ખાવા. એ અમારા કરી નાખ.
નક્ષભાઈ શું કરે? સારું. તો ફેમિલી બહુ નેટવર્ક આવતું નથી ને ભાઈ, એના ઘરે નથી એટલું બધું અહીંયા નેટવર્ક આવતું, એટલે વિડીયો ચોટે પાછો કંઈક નેટવર્ક મેળવશે તો કંઈક કરશું ને, કેમ કે અત્યારે હાનનો સમય થઈ ગયો છે એટલે મેડમ બેસી ગયા છે રોટલા કરવા માટે, તો એને એને કામ કરી લેવા દઈએ ને આપણે પણ મારા મમ્મી રોટલા બનાવશે તો આપણે પેલા જમી લઈએ ભાઈ. હાલો ભાઈ, ટાટા, બાય બાય. અત્યારે આપણે આવી ગયા છે આપણે ગેસી ઉપર ને ભાઈ. જો આ મમ્મી પપ્પા એ બધી જો જવાના પૂરા જે સામે હતી ને, આજે હું તમને કહેતો હતો ને કે આ ટ્રેક્ટર આવ્યું એટલે જવાના પૂરા ને બધી વારવાના મમ્મીએ કર્યા, તે બધે ઉપર પણ પહોંચાડી દીધા છે. બાકી જો ભાઈ આપણું આજે નવું ફાર્મ બનાવી, આપણી નારળી યુજી છે, આ નાની નારળી છે, ઓલી મોટી નારળી છે. અત્યારે ભાઈ આ સાંજનો સમય ભાઈ એવો હોય ને કે ક્યાંય પણ તમે જાઓ પણ આ સાંજના સમયે અગાસી ઉપર બેસવાની મજા જ કંઈક અલગ છે. હું જ્યારે હોસ્ટેલમાં ભણતો ને ભાઈ ફેમિલી, ત્યારે જૂનાગઢ ભણતો ને ત્યારે અગાસી ઉપર જઈને ગિરનારને સામે જઈને બેઠા રહેતા ને સાંજનો સમય કેવો હોય છે ને કે આમ એટલું મસ્ત વાતાવરણ હોય છે ને, ગમે ત્યાં લોકેશન ઉપર જાઓ, દરિયા કિનારે જાઓ, ગમે ત્યાં જાઓ, મને સાંજનો સમય તો બહુ બેસ્ટ એટલે બહુ મસ્ત લાગે છે. અને બસ આમ બેઠા રહીએ, વાતાવરણનો અનુભવ કરીએ અને બહુ મજા આવે કુદરતી વાતાવરણનું. અને ફેમિલી હવે આજનો વ્લોગ પણ આપણે કરવાનો છે અહીંયા એન્ડ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? અને જોશના હજી 2-3 દિવસ રોકાવાની છે, 2-3 દિવસ પછી વ્લોગમાં આવશે, પણ એને કાલે આપણે રિક્વેસ્ટ કરશું કે એના મોબાઈલમાં શૂટ કરી અને આપણે મોકલશે, પછી એના કટકા એડ કરીશું. બાકી જય દ્વારકાધીશ, જય માં મોગલ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેમિલી. બાય બાય.